અવલોકન કરતા એવું જણાવ્યું છે કે આ માથાભારે માણસો છે ગુનાહિત કૃત્ય કરનાર માણસો છે આ વિશાલ ગોમી વિશાલ ગોસ્વામી અને અન્ય આરોપીઓએ ભેગા મળી ભારત દેશમાં કુલ એકાવન ગુનાઓ આચરેલા છે અને આ ગુનાહિત કૃત્ય કરવા માટે તેઓ સોના ચાંદીના વેપારીઓને વારંવાર ધમકી આપી ખંડણી માગતા હતા અને ખંડણી માગવાને કારણે તેના ડરને કારણે તેઓ કેટલાક લોકો ગુનો ફરિયાદ પણ કરવા આવતા નથી અને જે લોકોએ ફરિયાદ કરી છે તે લોકોની પાસે મોટી સંખ્યામાં પૈસા લીધેલા છે અને આ વ્યક્તિ પાસેથી પણ પૈસા લીધેલા છે અને આ ગુનાહિત કૃત્ય કરનાર વ્યક્તિને જો સમાજમાં છૂટો મૂકવામાં આવે સજા કરવામાં ન આવે તો લોકોમાં દહેશત રહે ડર રહે અને ધંધો કરી શકે નહીં વધુમાં એવું પણ અવલોકન કર્યું છે કે આ વ્યક્તિને સજા કરવાથી હવે આ દેશના અથવા તો ભારત દેશના ભારત વર્ષના અને અમદાવાદના ખાસ કરીને વેપારીઓ સોના ચાંદીના વેપારીઓ શાંત શાંતચિત્તે પોતાનું ગુજરાન કરી શકશે અને વેપાર કરી શકશે આ કેસમાં આ આરોપી વિરુદ્ધ ત્રણસો સાત બસો સિત ત્રણસો સિત્યાસી પાંચસો સાત બસો ચોરાણું ક આર્મ્સ એક્ટ અને ગુજરાત પોલીસ એક્ટની જોગવાઈઓ મુજબ સજા કરી છે અને દરેક સજાઓ પૂર્ણ થાયથી બીજી સજા ભોગવવાની રહેશે કુલ એકવીસ વર્ષ અને ત્રણ મહિનાની સજા કરી છે અને મહત્વનો ચુકાદો આ સમાજની અંદર આવા ગુનાઈત કૃત્ય કરનાર વ્યક્તિઓ કરે નહીં તે માટે મહત્વનો ચુકાદો નામદાર કોર્ટે આપેલો છે